વડોદરાના આજવા રોડ પર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી. વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે લોહિયાળ મારામારી. પાણી ગેટ પોલીસે તીક્ષ્ણ હથિયાર સાથે એકને ઝડપી પાડ્યો. પોલીસે પકડાયેલ વિદ્યાર્થી સાથે વાતચીત કરી છે. ભાષા ટ્રાન્સલેટરની મદદથી વિદ્યાર્થી સાથે વાતચીત કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી પાપુવા નિંગોની દેશનો વતની છે. મારામારી થવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસ દ્વારા જો કે તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને મારામારી પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી પાપુવા ન્યુંગીની દેશનો વતની હોવાનું સમાવ્યું. ભાષા ટ્રાન્સલેટરની મદદથી વિદ્યાર્થી સાથે વાતચીત કરવામાં આવી છે. પોલીસે પકડાયેલા વિદ્યાર્થી સાથે વાતચીત કરી છે. પાણીગેટ પોલીસે તીક્ષ્ણ હત્યા સાથે એકને ઝડપી પાડ્યો છે. વિદેશી વિદ્યાર્થી વચ્ચે લોહિયાળ મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસ ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે પોલીસને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એના હાથમાં ચપ્પુ હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે. પ્રાઇમરી હકીકત એવી છે કે જે અમને આ શખ્સ મળી આવ્યો છે એ પાપુઆ ન્યૂ ગિનીનો છે. સ્ટુડન્ટ વિઝા ઉપર અહીંયા આવેલાનું જણાય છે અને પારુલ યુનિવર્સિટીની એનો વિઝા મળી આવ્યો છે અમને અને એને પોતાને પણ ઇન્જરી છે અને અન્ય બે ઈસમો અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે. એ લોકોને ઇંગ્લિશ કેવું ભાષાનો પ્રશ્ન હોવાથી દુભાષિયાને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ અંદર અંદર આ લોકોની વચ્ચે 2-3 જણાની વચ્ચે માથાકૂટ થયેલી છે અને એમાં એને ઇન્જરી થયેલી છે એવું જણાવી આવે છે અને વધુ તપાસ માટે અત્યારે હાલમાં એમની પાસેથી ઇન્ટ્રોગેશન કરીને વધારે વિગતો જાણવા મળી શકે છે. આ વ્યક્તિઓ હમણાં 10-12 દિવસ પહેલાં જ અહીંયા રહેવા આવેલા છે રેન્ટ ઉપર અને બ્રોકરનો પણ સંપર્ક કરીને એની વધુ વિગતો કાઢવાની તપાસ કવાયત થઈ રહી છે. અત્યારે અહીંયા જે વ્યક્તિ પોલીસ ત્યાં આપી